जो गुजराती नंबर वन न्यूज चैनल न्यूज 18 गुजराती हूँ छू सिद्धार्थ दौर क्या समाचार की शुरुआत आफत थी। त्रण कलाक में 17 जिल्ला में वरसाद की आगाही, कच्छ द्वारका पोरबंदर में आगाही, बनासकांठा पाटण मेहसाणा मोरबी सुरेन्द्रनगर अमदावाद में आगाही, जामनगर राजकोट बोटाद में आगाही करवामां आवी छे, तो भावनगर अमरेली दीव में आगाही, गीर सोमनाथ जूनागढ़ में आगाही करवामां आवी छे। 3 कलाक में 17 जिल्ला में वरसाद थई शके छे, रात्रि 9 वाग्या सुधी में अनेक विस्तार में भारे पवन फूंकाशे साथे वरसाद पण जोवा मळशे, तो 33 मांथी राज्यना 17 जिल्ला में वरसादनी असर आवनार रातना 9 वाग्या सुधी में थशे। गुजरात पर वध्यो छे वावाझोड़ानो खतरो, गुजरात तरफ तेज गति आवी रह्यु छे वावाझोड़ू, द्वारकाथी वावाझोड़ू 290 किलोमीटर दूर, जखाउथी 320 किलोमीटर दूर छे वावाझोड़ू, वावाझोड़ा साथे भारे वरसादनी पण आगाही, गुजरातमां 5 दिवस अति भारे वरसादनी आगाही, 13-17 जून सुधी भारे वरसादनी आगाही, 13 जूने कच्छ द्वारका पोरबंदरमां रेड एलर्ट, 14 जूने कच्छ द्वारकामां रेड एलर्ट, 15 जूने कच्छ द्वारका जामनगरमां रेड एलर्ट, 15 जूने कच्छ पाटण बनासकांठामां रेड एलर्ट, 13 जूने जूनागढ़ राजकोट जामनगरमां ऑरेंज एलर्ट, 14 जूने मोरबी जामनगरमां ऑरेंज एलर्ट, 15 जूने राजकोट मोरबी पोरबंदर जूनागढ़मां ऑरेंज एलर्ट, 16 जूने મહેસાણા સાબરકાંઠા મોરબીમાં ઓરેન્જ એલર્ટ। દ્વારકામાં બપોર જોઈ વાવાઝોડું આફત રૂપ બન્યું છે, દ્વારકામાં હાલ અંધારું છવાઈ ગયું છે, વાતાવરણ અંધારછાયું જોવા મળી રહ્યું છે, વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, સતત વરસાદ સાથે દરિયો ગાંડોતૂર બન્યો છે, ચોપાટી વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો છે, દરિયાકાંઠે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે, દરિયાકાંઠાથી 5 કિલોમીટર સુધીના વિસ્તારના 2-3 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે, દ્વારકામાં કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળતા તંત્ર સજ્જ છે। દ્વારકાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, ગ્રાઉન્ડ ઝીરોથી ન્યૂઝ 18 સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ વાવાઝોડાના કારણે જોવા મળી રહી છે, ત્યારે દ્વારકા હાલમાં વાવાઝોડું આવે તે પહેલાં જ ઝપેટમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે, જે પ્રી સાયકલોન એક્ટિવિટી થઈ રહી છે તેને લઈને આ અસર પણ જોવા મળી રહી છે, દ્વારકાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ હજી પણ વરસાદ થઈ રહ્યો છે, મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થતો હોવાની હાલમાં જાણકારી છે, દ્વારકાની અંદર અસર જોવા મળી રહી છે, આ પહેલાં દરિયામાં કરંટ પણ દ્વારકામાં જોવા મળ્યો હતો અને હવે ભારે વરસાદ સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાકને પણ નુકસાન થયું હોવાની જાણકારી છે, તો દ્વારકા એવો વિસ્તાર છે કે જ્યાંથી વાવાઝોડું 300 કિલોમીટરથી પણ ઓછું દૂર છે, જે અલગ અલગ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા હતા વાવાઝોડાને લઈને, ત્યારે સૌથી પહેલાં અસરની શરૂઆત દ્વારકાથી થઈ હતી, તો બપોર જોઈ વાવાઝોડાની અસરને પગલે દ્વારકાના હર્ષદ બંદરની જાર સુધી દરિયાના પાણી પહોંચ્યા છે, ભારે પવન અને દરિયામાં કરંટના કારણે દરિયાનું સ્તર ઊંચું આવ્યું છે, ભારે પવનને કારણે હર્ષદમાં આવેલી દુકાનોના પતરા ઉડ્યા હતા તથા દુકાનોના શેડને ભારે નુકસાન પહોંચ્યું, સલામતીના ભાગરૂપે હર્ષદ ખાતે આવેલી તમામ દુકાનો બંધ કરાવી યાત્રિકોના પ્રવેશ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। વાવાઝોડાની અસર દ્વારકામાં વર્તાઈ રહી છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ, દ્વારકાના હર્ષદ ગાંધી ખાતે દરિયો ગાંડો તૂર બન્યો છે, તેજ પવન સાથે દ્વારકાના હર્ષદ ગાંધી ખાતે જે બજારો છે દુકાનો છે તે દુકાનો સુધી પાણી પહોંચી ચુક્યા છે, સાથે સાથે જે મકાનોની છત પર શેડ બનાવેલા છે તે શેડના પતરા પણ હાલ ઉડવા લાગ્યા છે, હાલ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે દ્વારકાના હર્ષદ ગાંધી ખાતે યાત્રાધામ મંદિર આવેલું છે, તે મંદિરની આસપાસ લોકોને દૂર સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, સાથે વાત કરવામાં આવે તો હર્ષદ ખાતે યાત્રાળુઓને પણ પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યાત્રાધામ હર્ષદમાં ગોઠવી દેવામાં આવ્યો છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ યાત્રાધામમાં જે યાત્રાળુ છે તેને અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો પોરબંદરમાં વાવાઝોડાની અસર વધી છે, પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદ થયો છે, દરિયામાં મોજા જે છે તે ઊંચા ઉછળતા પણ જોવા મળી રહ્યા છે, પોરબંદરમાં વાવાઝોડાની અસર વધી ગઈ છે, 300 કિલોમીટરથી પણ ઓછું હવે અંતર રહ્યું છે પોરબંદર અને વાવાઝોડા વચ્ચે, જેને લઈને અસર જોવા
મળી રહી છે. રાત્રિ સમય થતા થતા અનેક જગ્યાએ દરિયો તુફાની બનતો હતો. કરંટ જે છે તે વધારે જોવાને કારણે જે ચોપાટી આવેલી છે પોરબંદરની તેને પણ નુકસાન થયું છે, કારણ કે પાણી જે છે તે ચોપાટી સુધી આવી રહ્યા છે. 20-20 ફૂટ 25-25 ફૂટ ઊંચા મોજા પણ ઉછળતા કેટલાક દ્રશ્યોમાં જોવા મળ્યા છે. સાથે જ્યારે પાણી ટકરાય છે તો તેના કારણે નુકસાન પણ થઈ રહ્યું છે. પોરબંદરથી ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, હાલમાં શું પરિસ્થિતિ છે? જે રીતે દરિયામાં કરંટ છે, વાવાઝોડાની અસર વર્તવામાં આવી રહી છે, શું પરિસ્થિતિ પોરબંદરની? સિદ્ધાર્થ, અત્યારે જ તેજ ગતિએ પવન છે તે ફૂંકાઈ રહ્યા છે. જેમનું વાવાઝોડું છે નજીક આવશે અને તેવી જ રીતના અસર છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે સીધા આ પોરબંદર ચોપાટીના છે કે જ્યાં અત્યારે મોજા છે ઊંચા ઉછળી રહ્યા છે. પાણી છે તે વોકવેઝ સુધી આવી રહ્યું છે અને તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. ખાસ કરી પોરબંદર જિલ્લાની વાત કરીએ તો અત્યારે પોરબંદરની જે તમામ ટ્રેનો હતી આવતી જતી હતી દિવસ દરમિયાન તે પણ રદ કરી દેવામાં આવી છે અને આ સ્થિતિ અને ખાસ કરીને એસટી બસની એટલે કે આખો ડેપોનું સમગ્ર ઓપરેશન છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. 16 તારીખ સુધી ઓપરેશન છે તે બંધ રહેશે. 13, 14 અને 15 સુધી 16 પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ શરૂ કરે તેવું લાગી રહ્યું છે. પરંતુ 3 દિવસ માટે સૂચના આપી દીધી છે કે જો પણ કોઈ લોકો બહાર નીકળતા હોય તો ધ્યાન રાખે. પરંતુ આ સ્થિતિ આપને જોવા માંગીશ કે અત્યારે હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે ઉપર અત્યારે જોઈ શકો છો પૂંચા મોજા ઉછળી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળો થઈ રહ્યા છે. સાથે તેજ ગતિએ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા 2-3 દિવસથી આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. પરંતુ જેમ જેમ નજીક આવશે એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આવી રહ્યું છે વાવાઝોડું અને તેની અસર છે તે વધારે પ્રમાણમાં જોવા મળશે. પોરબંદરના વિસ્તારમાંથી નીચાણવાળા જે વિસ્તારો છે તેમાંથી 500 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પણ મુલાકાત લીધી છે અને અત્યારે તેઓએ પણ સમીક્ષા કરી છે પોરબંદર જિલ્લાની. ખાસ કરીને સગર્ભા બહેનો છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે, કારણ કે ડિલિવરી વખતે ખૂબ મુશ્કેલી થતી હોય છે જવા આવવા માટે. અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ સૂચનાઓ આપવામાં આવી છે કે ગુજરાતમાં જ્યારે વાવાઝોડું આવે તે પહેલાં તંત્ર સજ્જ રહે, જે કામગીરી છે તે કરવી નાખવામાં આવે અને જ્યારે વાવાઝોડું પૂર્ણ થઈ જાય બાદ પછી બી જે કામગીરી કરવાની હોય તેના માટે તાત્કાલિક ધોરણે કામગીરી થાય તે માટેની સૂચનાઓ આપી છે. તંત્રને તૈયાર રહેવા માટે પણ સૂચનાઓ આપી દીધી છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે અને પાણી, ખાસ કરીને વીજ પોલ જ્યારે ધરાશાયી થઈ જતા હોય છે ત્યારે વીજળી ગુલ થઈ જાય અને તેના કારણે પાણીની વ્યવસ્થા થતી નથી અને લોકોને મુશ્કેલી પડે, એટલે આ લોકોને મુશ્કેલી ના પડે તાત્કાલિક ધોરણે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે તે માટેની સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારે પણ આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો છે કે જ્યાં અત્યારે તેજ ગતિએ મોજા ઉછળી રહ્યા છે, ઊંચી ઊંચી લહેરો આવી રહી છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એટલે કે હવે જેમ જેમ હજુ પોરબંદર માટે 24 કલાક છે તે સંકટના છે, કારણ કે આવતીકાલ બપોર સુધીમાં આખું પિક્ચર છે તે ક્લિયર થઈ જશે. પોરબંદર બાજુમાંથી જ્યારે નીકળી જશે વાવાઝોડું અને ત્યારબાદ પણ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વિભુ, જે રીતે હાલમાં આપ જણાવી રહ્યા છો, બે વસ્તુ જોવા મળી રહી છે. એક તો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી તરફ જે દરિયાના મોજા છે તે સામાન્ય કરતા વધુ આગળ આવી ગયા છે અને ઊંચા જોવા મળી રહ્યા છે. વાવાઝોડું નજીક આવતા અસરમાં ઘટાડો થશે, વધારો થશે તે વિશે કોઈ જાણકારી? કારણ કે પહેલા પોઈન્ટ માનવામાં આવતો હતો કે પોરબંદરમાં ટકરાશે અથવા આસપાસના વિસ્તારમાં ટકરાશે, હવે જ્યારે ઉત્તર ગુજરાત જઈ રહ્યું છું તો તેમાં શું બદલાવ પોરબંદરમાં જોવા મળશે? સિદ્ધાર્થ, અરબી સમુદ્રમાં કોઈ પણ સિસ્ટમ બનતી હોય છે તેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળતી હોય છે, ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળતી હોય છે. તો હવે તો જે સિસ્ટમ છે તે 310 કિલોમીટર દૂર છે, તેના કારણે પણ અત્યારે દરિયામાં જે રીતે કરંટ છે અને તેની અસર પણ વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. એટલે કે અત્યારે જેમ જેમ નજીક આવે છે અને તેમ તેમ જે દરિયો છે રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી રહ્યો છે. જો નજીક આવે ત્યારે તેની ઇફેક્ટ પણ થશે, કારણ કે તેજ ગતિએ પવન પણ ફૂંકાશે અને હજુ પણ અનુમાન છે કે ભારેથી અતિ ભારે વરસાદ છે તે પોરબંદરમાં થઈ શકે. સાથે દ્વારકા પર પણ સંકટ છે અને જામનગર આખો જે વિસ્તાર છે અને ત્યારબાદ જખો બાજુ જશે એટલે કે જખો નજીક જવાનું છે અને તેના જખો ઉપર સૌથી વધારે ઇફેક્ટ થવાની છે. તેના કારણે ત્યાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે, આખો જખો બંદર પણ ખાલી કરાવી દીધું છે. પરંતુ અત્યારે પોરબંદરમાં ભારે પવન અને તેજ ગતિએ મોજા ઉછળી રહ્યા છે, દરિયો ગાંડો દૂર થયો છે. હવે આવતીકાલ સુધી બપોર સુધીમાં પોરબંદરની શું સ્થિતિ છે તેનું તારણ આવી જશે, કારણ કે નજીકથી નીકળે છે ત્યારે પણ ભારે પવન તો રહેશે જ પોરબંદરમાં.
સાથે વિભુ એ પણ જાણવું હતું જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે પ્રશાસન તરફથી શું તૈયારી, કારણ કે વરસાદ પણ જોવા મળશે, સૌથી વધારે મહત્વની વાત ભારે પવન પણ જોવા મળશે, તો તેને લઈને નીચાણવાળા વિસ્તારના લોકો માટે કોઈ શેલ્ટર હોમ તેના માટેની શું સુવિધા? સિદ્ધાર્થ, અત્યારે જે રીતે પોરબંદર વિસ્તારની વાત કરીએ તો પોરબંદરમાં અત્યારે ભારે પવન આવી રહ્યો છે અને આ પવન સાથે વરસાદ પણ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે. પરંતુ અત્યારે જે પવન આવે છે, આજકાનો પવન આવી રહ્યો છે, એટલે કે તેજ ગતિ એક સાથે પવન આવે અને પછી થોડું એકદમ શાંતિ થઈ જાય, એટલે કે શાંતિ એવી લાગે કે તુફાન પહેલાંની જે શાંતિ હોય છે તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. એટલે કે ફરી એક વખત દ્રશ્યો પણ બતાવીશ અને જે વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરી છે તેની વાત પણ કરીએ. 31 ગામ છે જે પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં આવે છે, ત્યાં પણ અત્યારે મંત્રીને તેઓ મુલાકાત લેવાના છે અને જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થળાંતર કરવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, અમદાવાદ જિલ્લાની ટીમ છે એક રૂલરની એના દ્વારા પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જ્યાં આશ્રય સ્થાન છે વિરા, ત્યાં પાણીની, લાઇટની તમામ પ્રકારની સુવિધા, મેડિકલ સુવિધા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પરંતુ હજુ જરૂર 500 લોકોને જ લાગે છે કે 500 લોકોનું સ્થળાંતર કરવું પડે એમ છે. બાકીના જે વિસ્તારો છે તેનું પણ લિસ્ટ તૈયાર રાખ્યું છે, કદાચ નજીક આવી જાય, કારણ કે આ જે વાવાઝોડું છે તે વારંવાર એમની દિશા છે તે બદલી રહ્યું છે. ગઈકાલે ની સાંજ સુધી, એટલે કે સવારે પણ 290 કિલોમીટર દૂર હતું પોરબંદરથી, અત્યારે 310 કિલોમીટર થઈ ગયું છે, એટલે કે જે 20 કિલોમીટર દૂર ગયું છે, પરંતુ ફરી બી નજીક આવી શકે તેવી સંભાવના છે. કારણ કે અત્યારે જે રીતે સમાપ્ત ના થાય ત્યાં સુધી સતત તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે અને વહીવટી તંત્રને પણ કામગીરી કરવામાં આવી છે. સિદ્ધાર્થ, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ને એ કોઈ દૂર વિસ્તારના નથી, આ ચોપાટીનો ગેટ છે જે હું ઊભી છું ત્યાં, એ ચોપાટીનો ગેટ છે અને ત્યાંથી જ આ ચોપાટીનો વોકવે છે અને દરિયો છે તે ખૂબ જ નજીક આવી ગયો છે અને આખા દરિયાનો જે મોજાઓ છે તે પાણી બહાર ફેંકતું હોય તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, અનેક વખત અહીં રિપોર્ટિંગ કરવા માટે આવ્યા છે પરંતુ આ પ્રકારનું રૌદ્ર સ્વરૂપ છે તે દરિયાનું જોવા નથી મળ્યું, પણ પહેલી વખત એવું બની રહ્યું છે કે રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે. જી વિભાવ, અમારી સાથે જોડાયેલા રહીશું. બીજો એવો મહત્વનો વિસ્તાર કે જ્યાં પણ વાવાઝોડાને લઈને હલચલ જોવા મળી રહી છે, પ્રણવ અમારી સાથે જોડાયેલા છે. પ્રણવ, શું પરિસ્થિતિ છે હાલમાં દ્વારકામાં? દ્વારકામાં વહેલી સવારથી જ સિદ્ધાર્થ વરસાદ છે, બંધ થવાનું નામ નથી લઈ રહ્યું અને ન્યૂઝીલેન્ડ ટીમ સતત ગ્રાઉન્ડ રિપોર્ટ છે આપણે દર્શકોને બતાવી રહી છે. કારણ કે જે દ્વારકાનો દરિયો છે હંમેશા માટે કહેવાય છે કે શાંત દરિયો છે, પરંતુ આ દરિયો છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે અને દરિયામાં સતત કરંટ છે તે વધી રહ્યો છે. હું જે આપણે દ્રશ્યો, લાઈવ દ્રશ્યો આપને એક્સક્લુઝિવ ટોપ એંગલથી બતાવી રહ્યો છું કે દ્વારકાના કઈ રીતના દ્રશ્યો છે. એક તરફ દરિયો છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, બીજી તરફ વરસાદ છે એ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, વિઝિબિલિટી ડાઉન થઈ રહી છે, પવનની ગતિમાં સતત વધારો થઈ રહ્યો છે, દર એક મિનિટે બે મિનિટે એક વરસાદી ઝાપટું છે તે અતિ પવન સાથે અહીં પડી રહ્યું છે. અચાનક વરસાદ બંધ થઈ જાય છે, ફરી પાછો વરસાદ શરૂ થાય છે. વહેલી સવારથી જ આ ઘટનાક્રમ દ્વારકા પંથકના આસપાસના તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે સિદ્ધાર્થ, અને તેને લઈને જ હું આપણે જે આ દ્રશ્યો બતાવી રહ્યો છું. આપ અનુમાન લગાડી શકો છો કે એક તરફ જે દરિયો છે તે દરિયો જે પોતાની ઉફાન પર જોવા મળી રહ્યો છે, 20-25 ફૂટ ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. વહેલી સવારે જ અહીં જો ભડકેશ્વર વિસ્તાર છે, ત્યાં મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, તે મંદિરની જે દિવાલ છે, જે વોકવે દિવાલ આવે છે, તે દિવાલ આ દરિયાને કારણે તૂટી છે. એટલે આપ અનુમાન લગાડો કે પવનની ગતિ કેટલી હશે અને જે રીતે મોજાના વેવ જે છે તેમાં ગતિ કેટલી હશે તેને લઈને આખી કારસીસીની દિવાલ છે તે ધરાશાયી થઈ જાય છે. અને એ જ રીતે સતત પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. હજુ પણ વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે, હજુ પણ માનવામાં આવી રહ્યું છે કે બે દિવસ ગુજરાતના વાવાઝોડાને નજીક આવતા થશે, પરંતુ તેની પહેલાંની અસર જે કહી શકાય કે એક ટ્રેલર છે તે વાવાઝોડું, જે બિપોરજોય વાવાઝોડું છે તે પોતાનું એક નવું ટ્રેલર છે તે બતાવી રહી છે. કેમ આપણે ફિલ્મની અંદર કોઈ પ્રમોશન થતું હોય છે તેનું એક ટીઝર લોન્ચ થતું હોય એમ ટીઝર છે તે વાવાઝોડું પોતાનું બતાવી રહ્યું છે અને એક અનુમાન આપી રહ્યું છે કે જે રીતે હું હાલ અહીં જે મારી પવનની ગતિ છે તે કેટલી વધુ છે, તો આવનાર સમય હજુ પણ પવનની ગતિ છે તે વધશે. અને જે રીતે ફોરકાસ્ટમાં પણ નવી જો અપડેટ આવ્યું છે તે પ્રમાણે આવનારા બે દિવસ એટલે આવનારા 48 કલાક ગુજરાતના દરિયા માટે સંકટરૂપી બનવાના છે, કારણ કે જે પવનની ગતિ છે
તે વધુ જોવા મળશે। એક અંદાજ આપવામાં આવી રહ્યો છે કે 150 થી 180 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન છે તે ફૂંકાશે, અને તેનો અનુમાન લગાડો। જ્યાં હાલ અહીં ઊભો છું દ્વારકા વિસ્તારની અંદર, અત્યારની જે સ્થિતિ છે એ માત્ર 50 થી 70 પ્રતિ કિલોમીટરના પવન છે તે ફૂંકાઈ રહ્યું છે। તેમ છતાં પણ જો હું બેલેન્સિંગ ઊભો નથી રહી શકતો, મારા કેમેરામેન જે પંકજ છે, જે મારા સહયોગી છે, તે ઊભા નથી રહી શકતા, તો ત્યારે વાવાઝોડું જ્યારે એકદમ ક્લોઝ ગુજરાતના દરિયા ઉપર આવી જશે તો એની સ્થિતિ શું હશે તે અનુમાન પણ ના લગાડી શકાય। કદાચ અનુમાન લગાડીએ તો પણ એક ડરાવનો અહેસાસ છે તે ઊભો થશે સિદ્ધાર્થ। પરંતુ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ દ્વારકાના ટોપ એંગલના આખા જે દ્વારકાના દરિયો જે છે તેના દ્રશ્યો બતાવી રહ્યો છું। અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, અને સાથે જે ચોપાટી જે વિસ્તાર છે તે હાલ પ્રશાસન દ્વારા ખાલી કરવામાં આવી રહ્યો છે। પ્રણવ આપણી પાસે પરત આવી રહ્યા છે, વિભુ પોરબંદર થી અમારી સાથે જોડાયેલા છે। વિભુ, જે રીતના આપની પાછળના દરિયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જાણે દરિયાની અંદર બોમ્બ બ્લાસ્ટ થતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સિદ્ધાર્થ, આ દ્રશ્યો સીધા તમે જોયા હશે કે જ્યારે તમે ક્વેશ્ચન કરતા હતા ત્યારે જોઈ શકો છો કે આ પાણી અમારા કેમેરા સુધી પહોંચી ગયું છે, એટલે કે જે ચોપાટીનો ગેટ છે ત્યાં સુધી આ પાણી ધસી આવ્યું છે। કેટલું મોટું મોજું હશે તે આવી રહ્યા છે। હજુ પણ આ જે દરિયામાં મોજાની લહેરો છે તે 7.5 કલાકે વધી જવાની સંભાવના છે, અને એ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે ઊંચા મોજા છે તે ઉછળશે। દરિયો ગાંડો દૂર થયો છે, અને જેમ જેમ 7.5 નો સમય થશે તેમ આ હજુ પણ મોજા ઊંચા ઉછળતા છે તે જોવા મળશે। આ પોરબંદરનો દરિયો છે કે જાણે લાગતું જ નથી કે આ ચોપાટી છે, દરિયો છે તે આગળ સુધી આવી ગયો હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પહેલી ફેરી એવું બન્યું હશે કે જ્યાં સુધી ગેટની નજીક સુધી પાણી છે તે પહોંચી ગયું છે, અને આ દ્રશ્યોમાં આ રૌદ્ર સ્વરૂપ છે તે જોઈ રહ્યા છો। સિદ્ધાર્થ, અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે નજીક જેમ વાવાઝોડું આવશે તેની અસર પણ છે તે થતી જોવા મળશે, કારણ કે અત્યારે જ આ સ્થિતિ હોય તો નજીકથી પસાર થશે ત્યારે શું સ્થિતિ હશે, કારણ કે બે દિવસનું સંકટ હજુ પણ ગુજરાત ઉપર તોડાઈ રહ્યું છે। 14 અને 15 ખૂબ મહત્વના છે, કારણ કે 14 અને 15 છે તે ભારે વરસાદની આગાહી છે, સાથે તેજ ગતિએ પવન પણ ફૂંકાશે, અને જખો ઉપર જોખમ છે તે ઊભું થવાનું છે, કારણ કે લેન્ડ છે તે વાવાઝોડાનું જખો બંદર નજીક છે તે થવાનું હવામાન વિભાગનું અનુમાન છે। પરંતુ સતત અત્યારે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે અત્યારે મોજા વાવાઝોડું જેમ નજીક આવે છે તેમ તેમ તેની આગળ વધવાની જે તીવ્રતા છે ને તેમાં પણ વધઘટ સતત છે તે જોવા મળતી હોય છે। છેલ્લા 6 કલાકનું જે મોનિટરિંગ કરે છે એમાં આપે પણ જોયું હશે કે વારંવાર એ આગળ આવે છે, 6 કલાકમાં 5 કિલોમીટરની ઝડપે વધે છે, ક્યારેક 2 કિલોમીટર થઈ જાય છે, ક્યારેક 9 કિલોમીટર થઈ જાય છે, આમાં પણ ડિફરન્ટ છે તે જોવા મળી રહ્યો છે। અને અત્યાર સુધીમાં 11 વખત વાવાઝોડાએ છે તે ટ્રેક ચેન્જ કરી દીધો છે, એટલે કે હજુ પણ લેન્ડ થાય ને ત્યાં સુધી એના ઉપર જ મોનિટરિંગ છે તે ચાલી રહ્યું છે, અને આ મોનિટરિંગ એટલા માટે જ કરવું પડે એમ છે કે કારણ કે હવે ટ્રેક બદલે છે કે પછી એ ટ્રેક ઉપર જ છે તે લેન્ડ થાય છે, કારણ કે જે પણ જગ્યા ઉપર લેન્ડ થવાનું હોય છે ત્યાં જોખમ વધી જતું હોય છે, તેજ ગતિએ પવનો ફૂંકાતા હોય છે, અને ત્યાં વૃક્ષો છે, મકાનો છે તે ધરાશાયી થવાની સંભાવના વધી જતી હોય છે, રોડ રસ્તાઓ પણ તેના કારણે તૂટી જતા હોય છે, વીજ પોલ છે, મોબાઈલ ટાવરો છે તે પણ ધરાશાયી થઈ જાય, અને તેના કારણે લોકો સાથેનો સંપર્ક પણ ખોરવાઈ જતો હોય છે। એટલા માટે તંત્ર પહેલે વાવાઝોડું આવે છે તેના પહેલાંની તમામ તૈયારીઓ કરી લીધી છે કે જે વિસ્તારમાં ટકરાવવાનું છે, જ્યાં ઇફેક્ટ સૌથી વધારે થવાની છે તે એરિયામાંથી લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવે, જેના કારણે તેઓ સુરક્ષિત રહી શકે અને કોઈ લોકોનું જીવ ન જાય, અને તમામ લોકોને સમયસર સ્થળાંતર કરવામાં આવે। અત્યારે પણ આ ગાંડો તૂર આખો દરિયો રૌદ્ર સ્વરૂપ છે તે જોઈ રહ્યા છે, ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો છે તે કરી રહ્યું છે, પરંતુ કહી શકાય કે હવે ધીમે ધીમે વાવાઝોડું જો જેટલું ધીમું વાવાઝોડું આગળ વધશે એટલી જ ગુજરાત ઉપર ખતરો વધારે રહેશે, કારણ કે આગળ વધવાની જો ગતિ એની ઓછી હોય તો તેટલો સમય છે એ પવનની ગતિ છે તે કોસ્ટલ એરિયાના જે ઇફેક્ટ થવાના છે એ એરિયામાં વધારે પડતી જોવા મળશે, એટલે કે આ પરિસ્થિતિ છે અત્યારે, અને ધીમે ધીમે હવે વાવાઝોડું જલ્દી પસાર થઈ જાય તેની સૌ લોકો રાહ જોઈ રહ્યા છે, જો તેમની સ્પીડ વધારે હોય તો એ જલ્દી સમયમાં એ રસ્તો છે તે પસાર થઈ જતો હોય છે ને ઓછું છે સંકટ રહેતું હોય છે, પરંતુ અત્યારે જેમ ધીમી ગતિ થાય છે તેમ સંકટ વધારે બની રહ્યું છે। જી વિભુ, આપ અને પ્રણવ બંને અમારી સાથે જોડાયેલા રહીશું, આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું, તો જે હાલમાં લોકો છે તેઓને જણાવી દઈએ કે વાવાઝોડું આવ્યું એ પહેલાંની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પળે પળની અપડેટ સાથે અમે પરત ફરીશું, હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છીએ।